નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ધોરણ નવ વિષય ગણિત કે જે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર સોલ્વ કરી રહ્યા છીએ જેમાં પ્રશ્નપત્ર નંબર છે ત્રણ કે જે આપણી આગામી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે કારણ કે વેટ ડિજિટલ એજ્યુકેશનના અનુભવી સ્ટાફ એવા મયુરભાઈ વણપરિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રશ્નપત્ર છે તો તમારે આગામી પરીક્ષા માટે સારું એવું માર્કિંગ આવી શકે એ હેતુથી આપણે આ પ્રશ્નપત્રો બનાવ્યા છીએ અને એનું સોલ્યુશન જોવાના છીએ તો આ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર ત્રણ જોવાના છીએ હવે તમને ખ્યાલ છે કે આપણું એસી ગુણનું પ્રશ્ન આખું પ્રશ્નપત્ર છે ત્રણ કલાક ચાર વિભાગ એમાં વિભાગ પહેલો કે જેમાં ટૂંકા સવાલ એટલે કે એક ગુણના સવાલ સોળ પ્રશ્નો છે કુલ જેમાં ખરા ખોટા છે ખાલી જગ્યા છે વિકલ્પો છે તો સૌપ્રથમ આપણે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન છે એમાં સાતની માઇનસ ત્રણ ઘાત સાતની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા નવની માઇનસ ત્રણ ઘાત હવે જોઈએ તો આધાર બંનેનો સમાન છે સોરી ઘાતાંક બંનેનો સમાન છે આધાર સરખો નથી તો ઘાતાંકના નિયમ મુજબ જો ઘાત સરખી હોય તો બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરી શકીએ એટલે સાત ગુણ્યા નવ કરીએ એની માઇનસ ત્રણ ઘાત નવ સત્તા ત્રેસઠ ત્રેસઠની માઇનસ ત્રણ ઘાત તો આપણને કીધું છે સાતની માઇનસ ત્રણ ગુણ્યા નવની માઇનસ ત્રણ બરાબર ત્રેસઠની માઇનસ ત્રણ તો એના આધારે વિધાન કેવું થશે ખરું થશે બીજું વિધાન છે બિંદુ ઝીરો જીરો એ એક્સઅક્સ અને વાય એક્સ પર એમ બંને પર આવેલા છે ઝીરો ઝીરો એટલે ઉગમ બિંદુના આમ છે તો એ એક્સઅક્સ પર પણ કહી શકાય અને વાય એક્સ પર પણ કહી શકાય જેના આધારે વિધાન કેવું બને છે ખરું વિધાન બને છે ત્યાર પછી વાત કરીએ નંબર ત્રણ તો બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતો છેદિકાની એક તરફના અંતઃકોણ સમાન છે હવે આપણને ખ્યાલ છે કે છેદિકાના એક તરફના અંતકોણ છે એ પૂરક હોય છે સમાન હોતા નથી તો એના આધારે કહી શકીએ વિધાન છે ખોટું નંબર ચાર અવલોકનો છે એક ત્રણ પાંચ સાત નવ એનો બહુલક આપણને પાંચ કીધો છે એક ત્રણ પાંચ સાત નવ હવે અવર્ગીકૃત માહિતી માટે બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી સંખ્યા તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ સંખ્યા પુનરાવર્તન પામતી નથી તો આપણે બહુલક પાંચ લઈ શકીએ નહીં તો એના આધારે કહી શકાય વિધાન કેવું છે ખોટું વિધાન છે તો મિત્રો આ રીતે આપણે ચાર ખરા ખોટા જોઈએ ત્યાર પછી જોઈએ નીચેના આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો પાંચમું વિધાન છે એમાં એક્સની ત્રણ ઘાત પ્લસ ટુ એક્સ વર્ગ માઇનસ એ એક્સ માઇનસ અઢાર અવયવત શોધો તો બહુપદી આપણને આપી છે પી ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત માઇનસ ટુ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ અઢાર અને એક અવયવ આપ્યો છે એક્સ પ્લસ ત્રણ તો એક્સ પ્લસ ત્રણના આધારે આપણે એક્સનું મૂલ્ય મેળવી લઈએ તો એક્સ બરાબર આપણને માઇનસ ત્રણ મૂક મળશે તો આપેલ બહુપદીમાં માઇનસ ત્રણ મૂકી દઈએ પી ઓફ માઇનસ થ્રી બરાબર માઇનસ ત્રણનો ઘન માઇનસ બે એક્સના સ્થાને માઇનસ ત્રણનો વર્ગ માઇનસ એ ગુણ્યા માઇનસ ત્રણ અને માઇનસ અઢાર હવે અવયવ હોય ત્યારે શેષ હંમેશા ઝીરો હોય એટલે પી ઓફ થ્રીનું મૂલ્ય આપણને જીરો મળશે માઇનસ ત્રણનો ઘન તો માઇનસ સત્યાવીસ થશે બે ગુણ્યા માઇનસ ત્રણનો વર્ગ નવ થશે માઇનસ માઇનસ પ્લસ એટલે થ્રી એ માઇનસ અઢાર જીરો બરાબર માઇનસ સત્યાવીસ નવ ગુણ્યા બે એટલે માઇનસ અઢાર પ્લસ થ્રી એ માઇનસ તો આ રીતની માહિતી થઈ આવું બધા જ પદ કેવા છે માઇનસ તો બધાનો સરવાળો કરીએ સાત અને આઠ એટલે પંદર પંદર ને આઠ ત્રેવીસ બે ચાર પાંચ છ એટલે ત્રેસઠ માઇનસ પ્લસ થ્રી એ ત્રેસઠનું આપણે સ્થાન બદલીએ એટલે આ બાજુ લાવીએ તો પ્લસ થશે એટલે થ્રી એ બરાબર ત્રેસઠ તો એ બરાબર ત્રેસઠના છેદમાં ત્રણ તો એકવીસ તેરી ત્રેસઠ તો એનું મૂલ્ય આપણને કેટલું મળશે એકવીસ તો આપણે જોઈએ તો કયા વિકલ્પની અંદર એનું મૂલ્ય એકવીસ આપણને કોઈ જગ્યાએ વિકલ્પની અંદર આપેલું નથી તો એનો મતલબ કે કદાચ પ્રિન્ટ મિસ્ટેક પણ હોય શકે ત્યાર પછી જોઈએ આગળ છ નંબરનો ક્રમ છે ત્રિકોણ એ બીસી સમજુ છે એટલે બે બાજુ તેની કેવી છે સમાન છે જેમાં બીસી નું મૂલ્ય છે આઠ સેમી એ બી બરાબર એસી આ બંને બાજુના મૂલ્ય સમાન છે હવે બંને બાજુના મૂલ્ય સમાન છે તો એ એ નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો એ બી ક્ષેત્રફળ શોધવા માટે ત્રણ બાજુના માપ આપણી પાસે હોવા જોઈએ એમાંથી બી આઠ છે એ અને એસી પાંચ છે તો સૌપ્રથમ આપણે અર્ધ પરિમિતિ શોધી લઈએ એટલે એસ એ પ્લસ બી પ્લસ સી છેદમાં બે એનું મૂલ્ય તો એ અને એસીમાંથી લઈએ તો પાંચ પ્લસ આઠ પ્લસ પાંચ છેદમાં બે બરાબર અઢારના છેદમાં બે એટલે આપણને અર્ધ પરિમિતિ મળી નવ હવે મૂકીએ ત્રિકોણ નું ક્ષેત્રફળ વર્ગમૂળની અંદર એસ એટલે નવ નવ માઇનસ એ એટલે પાંચ નવ માઇનસ બી એટલે આઠ અને નવ માઇનસ સી એટલે પાંચ વર્ગમૂળ ની અંદર નવ નવમાંથી માંથી પાંચ બાદ કરતા ચાર એક ગુણ્યા ચાર હવે નવ પૂર્ણ વર્ગ વિકલ્પમાં જોવા મળે છે ઘણા મિત્રોની એવી કમેન્ટ હોય છે કે જો અમારે આ પેપરની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળશે તો મિત્રો એના માટે તમારે પ્લે સ્ટોરની અંદર જઈ વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી સ્ટોર નામના બટનમાં જઈને તમે જે તે પેપરની સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ મેળવી શકશો ફરીવાર યાદ કરાવી દઉં વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને સ્ટોર નામના બટનમાંથી તમને સંપૂર્ણ મળશે આગળ આપણે જોઈએ તો જેમાં આપણને કીધું છે કે સાતમો સવાલ છે સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્ય કિંમત છે બોતેર અને સત્યોતેર તો એની વર્ગ લંબાઈ કેટલી તો મધ્ય કિંમતના આધારે સત્યોતેરમાંથી બોતેરને બાદ કરીએ એટલે આપણને કેટલી મળશે પાંચ મળશે એટલે મધ્ય કિંમત કેટલી થશે પાંચ જે આપણને એ વિભાગ એ વિકલ્પની અંદર આપેલી છે આઠમો છે બરાબર ચીપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા લાલ રંગનું હોય લાલ રંગ કીધો છે તો લાલ રંગ એટલે બે જાતના પત્તા લાલ રંગના હોય છે એટલે છવ્વીસ પત્તા થશે અને કુલ ઘટના થશે બાવન છવ્વીસ દુ બાવન એટલે આપણી સંભાવના આવશે એકના છેદમાં બે જે આપણને બી વિકલ્પમાં જોવા મળે છે ત્યાર પછી જોઈએ નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો નવમો સવાલ છે બહુપદી પાઈ એક્સ ઘન પ્લસ પાંચ એક્સની પાંચ ઘાત પ્લસ સાત એક્સનો વર્ગ માઇનસ બારની ઘાત ખાલી જગ્યા છે તો જોવાનું છે કયા પદની સૌથી મોટી ઘાત છે તો આપણને બીજા પદની સૌથી મોટી ઘાત દેખાય છે જે બહુપદીની ઘાત બનશે કેટલી છે પાંચ ત્યાર પછી નંબર દસ બિંદુ જો પણ એક્સ ઓ વાયના અંદરના ભાગમાં હોય તો તે ખાલી જગ્યા ચરણમાં છે એમ કહેવાય આલેખને લગતો સવાલ છે તો આપણે એક્સ એક્સ અને વાય એક્સ દોરીએ એક્સ એક્સ ડેસ વાય વાય ડેસ અને ઉગમ બિંદુ ઓ હવે કયો ખૂણો આપણને કીધો છે એક્સ ઓ વાય તો એક્સ ઓ વાય એટલે આ ખૂણો થયો હવે આ ખૂણાના અંદરના ભાગમાં બિંદુ હોય તો કયું ચરણ આવશે પ્રથમ ચરણ આવશે તો પહેલી ખાલી જગ્યાનો જવાબ છે પ્રથમ ચરણ ત્યાર પછી કીધું છે નંબર અગિયાર સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર લખવાનું છે સમલમ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર કયું થશે તો એક દ્વિત્યાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો સમાંતર બાજુનો સરવાળો અને એને ગુણા થશે ક્ષેત્રફળ માટેનું સૂત્ર થશે બારમો પ્રશ્ન આપણને આપ્યો છે કે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો છે પંદર સત્તર એક્સ માઇનસ વન એક્સ પ્લસ પાંચ એકત્રીસ છત્રીસ નો મધ્યસ્થ આપ્યો છે બાવીસ તો એક્સનું મૂલ્ય શોધો તો સૌ પ્રથમ તમારે પ્રાપ્તાંકો ગણવાના છે કેટલા પ્રાપ્તાંકો છે તો અહીં આપણને પંદર સત્તર એક્સ માઇનસ વન એક્સ પ્લસ પાંચ એકત્રીસ અને છત્રીસ એટલે છ પ્રાપ્તાંકો છે તો એન બરાબર છ થશે એના આધારે તમારે મધ્યસ્થનું સૂત્ર નક્કી કરવાનું છે યુગ્મ સંખ્યા છે એટલે એન બાય ટુ મું અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વનમું અવલોકન આખા પદના છેદમાં બે મધ્યસ્થ આપણને આપ્યો છે બાવીસ તો મધ્યસ્થના સ્થાને બાવીસ એન તો છ છે છના છેદમાં બે એટલે ત્રીજું અવલોકન પ્લસ ત્રણ વત્તા એક એટલે ચોથું અવલોકન અને આખા પદના છેદમાં બે આ બેનો ક્રોસ ગુણાકાર કરીએ તો બાવીસ દુ ચુમ્માલીસ હવે ત્રીજું અવલોકન ચડતો ક્રમ છે તો ત્રીજું અવલોકન છે એક્સ માઇનસ વન તો ત્રીજા અવલોકનના સ્થાને એક્સ માઇનસ વન પ્લસ ચોથું અવલોકન છે એક્સ પ્લસ પાંચ ચુમ્માલીસ બરાબર એક્સ વત્તા એક્સ ટુ એક્સ વત્તા ચાર હવે 4 ને આ બાજુ લાવીએ તો ચુમ્માલીસમાંથી બાદ થશે એટલે ટુ એક્સ બરાબર ચુમ્માલીસ માઇનસ ચાર એટલે એક્સ બરાબર ચાલીસના છેદમાં બે તો આપણને એક્સનું મૂલ્ય મળશે વીસ કેટલું મળશે વીસ તો આપણે ખાલી જગ્યામાં એનો જવાબ આપેલો છે ત્યાર પછી આવે છે એક વાક્યના સવાલ તેરમો પ્રશ્ન છે એમાં નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે તે પણ જણાવો સંખ્યા આપણને આપી છે ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠ ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠ મિશ્ર સંખ્યા છે તો એને આપણે અપૂર્ણાંકમાં લાવીએ આઠ ચોક બત્રીસ ને એક તેત્રીસ તેત્રીસના છેદમાં આઠ હવે તેત્રીસ ને આઠ વડે ભાગીએ અને આપણે જોઈ શકીએ કેવી પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે આઠ ચોક બત્રીસ એક વધે છે પોઈન્ટ મૂકીને ઝીરો આઠ એકા આઠ બે એટલે વીસ આઠ દુ સોળ ચાર એટલે ચાલીસ આઠ પંચા ચાલીસ તો અહીં આપણે જોઈ શકીએ કે શેષ આપણને જીરો મળે છે એટલે પોઈન્ટ પછી ત્રણ અંક મળે છે તો એ કઈ દશાંશ અભિવ્યક્તિ થઈ છે દશાંશ સ્વરૂપ છે આપણી પાસે ચાર પોઈન્ટ એકસો પચીસ અને અભિવ્યક્તિ આપણે જ જણાવવાની છે તો થશે શાંત દશાંશ કયું સ્વરૂપ આવશે શાંત દશાંશ ત્યાર પછી નંબર ચાર છે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા માટે સમક્ષિત અને શિરોલંબ રેખાઓના નામ તો સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા જેને આપણે એક્સક્ષ કહીએ છીએ હવે રેખાઓના નામ છે તો એને એક્સ એક્સ ડેસ રેખા કહેવાય કઈ રેખા કહીશું એક્સ એક્સ ડેસ અને શિરોલંબ એટલે ઊભી રેખા છે જેને કહીશું વાય વાય ડેસ અથવા તો આપણે એને એક્સક્ષ અથવા વાય એક્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ ત્યાર પછી જોઈએ છેલ્લો સવાલ આપણને આપ્યો છે નંબર સોળ કે વર્તુળની વ્યાખ્યા આપો તો વર્તુળની વ્યાખ્યામાં આપણે લખી શકીએ સમતલ પરના કોઈ ચોક્કસ બિંદુથી બિંદુથી સમાન અંતરે સમાન અંતરે આવેલા બિંદુ નાગણને સમતલ કહે છે તો આ રીતે આપણને વર્તુળની વ્યાખ્યા મળશે ત્યાર પછી જોઈએ વિભાગ બી તો વિભાગ બી છે એ આપણને બે ગુણના પ્રશ્નો આપેલા છે કુલ વીસ ગુણનો વિભાગ છે એટલે દસ દાખલા છે તો દરેક ચેપ્ટર વાઇઝ અહીં દાખલા તમને આપ્યા છે મયુરભાઈએ ખૂબ સારી રીતે સારું સિલેક્શન કરી અને પેપર સેટ તૈયાર કર્યો છે તો પ્રેક્ટિસ કરજો અથવા તો તમે આ દાખલાના સોલ્યુશન માટે આપણા પ્લેલિસ્ટમાં જઈ જે તે ચેપ્ટરના વિડીયો ખોલી અને જોઈ શકો છો તો એ રીતે વિભાગ બી છે ત્યાર પછી છે વિભાગ સી તો વિભાગ સીમાં ત્રણ ગુણના દાખલા છે આખો વિભાગ ચોવીસ ગુણનો છે એટલે આઠ પ્રશ્નો છે તો એમાં પણ સારી એવી પ્રેક્ટિસ કરી અને તમે સારા એવા ગુણ મેળવી શકો કે જેમાં ઘનફળ પૃષ્ઠફળના દાખલા છે સંભાવનાના દાખલા છે ત્યાર પછી આપણે આંકડા શાસ્ત્રના પણ દાખલાઓ છે પછી વિભાગ ડી તો વિભાગ ડીની અંદર ચાર ગુણના પાંચ પ્રશ્નો છે એટલે કુલ વીસ ગુણનો વિભાગ છે જેમાં પ્રમેય છે રચના છે અને મોટા દાખલા જે અવયવીકરણના છે તો આ રીતે આખું પ્રશ્નપત્ર આપણે આ રીતનું રહેશે તો આ જે વિભાગ બી સી અને ડીનો તમે પ્રેક્ટિસ કરી અને સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકો તો મિત્રો આ વિડિયોમાં આપણે એટલું રાખીએ ફરી પાછા નવા પ્રશ્નપત્ર સાથે મળીએ અસ્તુ જય હિન્દ જય ભારત